હેલો સ્ટુડન્ટ્સ, અત્યારે ઘરે રહો, સ્વસ્થ રહો. આ સત્રને સાર્થક કરી અને આપણે આ પ્લેટફોર્મ દ્વારા મળતા રહીએ છીએ. એમાં પણ અગાઉ એક ચેપ્ટર પણ કમ્પ્લીટ કરેલું શ્રેણિક, હવે નિશ્ચયના 4.2 સુધીની થિયરી અગાઉના લેક્ચરની કમ્પ્લીટ થયેલી છે. આપણે તો બાકી હોય એ પહેલાં જોઈ લેશો, પછી જ અહીંયા એક્સરસાઇઝ મારી સાથે શરૂ કરશો. તો આજે આપણે એક્સરસાઇઝ 4.2 દાખલા નંબર 1 સમજીએ. નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય, આપણા માટે અગત્યનું છે મિત્રો, વિસ્તરણ કર્યા સિવાય. એટલા માટે કારણ કે તમારી પાસે નિશ્ચાયકની રીત છે કે વિસ્તરણ કરવાનું નથી, અને જો વિસ્તરણ કરવાનું હોત તો આપણા માટે દાખલો તો આવડે જ છે. અગાઉ થિયરીમાં ઉદાહરણ સાથે જોયું છે, 4.1માં પણ એવા દાખલા ગણેલા છે. પણ અહીંયા ગુણધર્મોનો ઉપયોગ કરાવવા માટે આપણને એમ કીધું છે, વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે આ પરિણામ. તો આપણે શું કરીએ, ડાબી બાજુ લઈએ, ડાબી બાજુમાં કોઈ ગુણધર્મ કોઈ થિયરી આપણને દેખાય તો કે નિશ્ચાયકમાં બે સ્તંભ તેમ જેમના તેમ રાખો, ત્રીજા સ્તંભમાં સરવાળો થયેલો છે. ત્રીજા સ્તંભમાં સરવાળો થયેલો છે તો પછી આપણે યાદ કરી શકાય આ ત્રીજા સ્તંભને છૂટા કેમ પાડવા. અહીંયા હું દર્શાવું છું, હાઇલાઇટ કરું છું, એ ત્રીજા સ્તંભને છૂટા કેમ પાડવા, તો કે એના માટે આપણે ગુણધર્મ સમજેલા છીએ. ત્રીજા સ્તંભમાં રહેલા પહેલાં પહેલાં ઘટકો પહેલાં નિશ્ચાયકમાં અને બીજા બીજા ઘટકો બીજા નિશ્ચાયકમાં મૂકી દઈએ. તો આ રીતે નિશ્ચાયકનું સરવાળાનું પ્રમેય, જેને આપણે સરળ ભાષામાં છૂટાછેડાનું પ્રમેય કહેતા, એ લાગુ પાડતા. લાગુ પાડીએ તો સરળ થઈ ગયો દાખલો. કારણ કે પહેલાં નિશ્ચાયકમાં તમે જોઈ શકો, પહેલી અને ત્રીજા સ્તંભની દરેક ઘટકો સમાન છે, એવી જ રીતે બીજા નિશ્ચાયકમાં બીજો અને ત્રીજો સ્તંભ સમાન છે. તો આ રીતે આપણે સાબિત કરી શકાય. અથવા જરૂરી નથી આવું જ કોઈને યાદ આવે તો પછી આપણે શું કરવાનું થાય, તો બીજી રીત લઈએ આપણે. કદાચ કોઈને એવો વિચાર આવ્યો હોત કે પહેલા સ્તંભમાં બીજો સ્તંભ એડ કરી દઉં, તો એટલે કે આપણે કઈ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ. બીજી રીતે C1માં કંઈક ઉમેરાય છે, શું ઉમેરાય છે, બીજા સ્તંભને એક વડે ગુણી ઉમેરતા, તો એ નામ લખી શકાય 1 × C2, એટલે C2 જ થાય. તો C1 ઉપર C1 + C2 કરતા, જો આવું તમે લાગુ પાડો તો આપણે એવું કહી શકો, બીજા સ્તંભને અને પહેલા સ્તંભને એડ કરો, તો પણ આપણે કરી શકીએ. આ પ્રકારે જોઈ શકો તમે અહીંયા જે જવાબ છે, આપણે એના માટે લાગુ પાડીએ કે પહેલાં અને બીજા સ્તંભમાં એડ કરો તો ઇનિશ્ચાયકના સાદરૂપના સ્ટેપ કેવા થશે, X + A, Y + B અને Z + C. તો પહેલો અને ત્રીજો સ્તંભ સમાન, તો પણ 0. તો આ રીત પણ આપણે લાગુ પાડી શકો તમે વિદ્યાર્થી મિત્રો, બેમાંથી જે રીત આપણને સરળ લાગે એ કરી શકો. ઓકે, તો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 જે છે એમાં પણ એવું જ છે, વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો. તો વિસ્તરણ કરવાનું નથી, અને એ રીતે સાબિત કરવા માટે હવે આપણને ખબર છે કે ડાબી બાજુમાં કંઈક ગુણધર્મોનો ઉપયોગ કરી, થિયરીનો ઉપયોગ કરી અને સાબિત કરવું પડશે. તો ડાબી બાજુ આપણે પરિણામ લઈ આવ્યા. હવે ડાબી બાજુમાંથી આપણે એવું વિચારીએ કે અહીંયા બધા ઘટકો કેવા છે, ABC આધારિત. ઓળખવાનું કેમ થાય દાખલા, જોજો બરાબર મિત્રો. તો ઓળખવા માટે આપણે એવું કહેશું કે અહીંયા હારમાં તમે ઘટકો જુઓ તો AB, BC, CA અને માઇનસ સાથે જોડાયેલા છે. તો એવું કામ કરીએ તો પહેલાં સ્તંભમાં બધું એડ કરી દઈએ, તો જ્યાં એક ક્રિયા દર્શાવેલી છે C1 ઉપર C1 + C2 + C3 લેતા, એટલે ખરેખર તો આપણે ગુણધર્મ મુજબ વિચારીએ તો અગાઉ કીધું એમ, બીજા સ્તંભને એક વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરા, ત્રીજા સ્તંભને એક વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરવાથી ક્રિયામાં આવી ક્રિયા કરવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો એમ પણ લખી શકાય C1 ઉપર C1 + C2 + C3 લેતા, એમ કરવાથી તમે સાદરૂપ જોઈ શકો, બધા જ ઘટકો ઉમેરતા પહેલો સ્તંભ 0. જો પહેલો સ્તંભ જ 0 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0, એ આપણને ખ્યાલ છે. તો આ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, એના પછીનો દાખલો દાખલા નંબર 3, એ પણ ગુણધર્મ ઉપયોગ કરીને આપણે સમજાવીએ. તો સૌથી પહેલું કામ તો વિસ્તરણ કર્યા સિવાય જ છે. તો વિસ્તરણ કર્યા સિવાય આપણા માટે નિશ્ચાયકનું પરિણામ 0 સાબિત કરવું છે. તો ડાબી બાજુમાં જે નિશ્ચાયક આપેલો છે એમાં આપણે એવું વિચારીએ 65, 75, 86, એમાંથી કાંઈ સાદરૂપ તો કંઈ મળે એવું નથી. પણ બાજુમાં ઘટક જો એને નજીકના 7, 8, 9, એનો મિનિંગ આપણને સમજાય, 7 અને જો હું 9 વડે ગુણું તો 7, 9, 63 અને 2, 8 થાય એમ છે. તો બીજા સ્તંભને 9 વડે ગુણી, અહીંયા વિક્રિયા કરવી જોઈએ કે નહીં, બીજા સ્તંભને 9 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરતા તો
આ ક્રિયા લખી શકાય એમ કરવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેર નથી પડતો. એમ કરવાથી આપણે જરૂરી પરિણામ પહેલાં અને ત્રીજા સ્તંભ સરખા જવાબ મળી ગયો 0. તો આપણા માટે સરળ થઈ ગયું. દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 પણ મિત્રો આપણા માટે અગત્યનો, કારણ કે એમાં પણ એવું જ છે, વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો. કે ઘણીવાર બોર્ડની એક્ઝામમાં 2 માર્કના દાખલા પૂછે કે વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો, તો હવે વિસ્તરણ કરીને કોઈ જવાબ મેળવે તો એને માર્ક મળતા નથી, કારણ કે અહીંયા આપણને ગુણધર્મ ઉપયોગ કરવાનો કીધો છે. ડાબી બાજુ લઈએ, ડાબી બાજુમાં જે નિશ્ચાયક સ્વરૂપે પદ આપેલું છે, હવે એમાં સાદુરૂપ આપી દઈએ પહેલાં તો ત્રીજો સ્તંભ AB પ્લસ AC, BC પ્લસ B, CA પ્લસ BC. તો હવે આ પ્રકારે ત્રીજો સ્તંભ થઈ ગયો, અને રકમ જોઈને જ ખબર પડી જાય કે બાકીના ઘટકો બીજા સ્તંભમાં છે. તો બીજા અને ત્રીજા સ્તંભને એડ કરવા હોય તો આપણે એમ લખી શકીએ કે બીજા સ્તંભમાં એડ કરવા છે શું, ત્રીજા સ્તંભને એક વડે ગુણીને, એટલે ડાયરેક્ટ લખવું હોય તો કારણ સાથે C2 ઉપર C2 પ્લસ C3 લેતા. એમ કરવાથી આપણને જવાબ આ પ્રકારનો મળી ગયો. હવે આ જે ઘટકો છે એ બીજા સ્તંભમાંથી સામાન્ય મળે છે કે નહીં, બીજા સ્તંભમાંથી સામાન્ય લઈ લે તો આપણા માટે શું થઈ જાય કે બે સ્તંભ સમાન, એટલે આપણે કહી શકીએ બે સ્તંભ સમાન, એટલે આપણે એવું કહી શકીએ કે આ નિશ્ચયકનું મૂલ્ય 0. અહીંયા બે સ્તંભ સમાન હોવાથી નિશ્ચયકનું મૂલ્ય 0. બીજો એક્સ્ટ્રા દાખલો, નિશ્ચયકના પ્રમેયનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય ફરી પાછું એ જ પ્રમાણે વિસ્તરણ કરવાનું નથી. તો આપણે LHS લઈએ. LHSમાં જે પદ નિશ્ચયક સ્વરૂપે આપેલું છે, રકમ જોઈને મિત્રો ખ્યાલ આવે કે અહીંયા નિશ્ચયકના સરવાળાનું પ્રમેય લાગુ પાડીએ તો કંઈ બેનિફિટ નથી. કેમ? તો કે બીજા અને ત્રીજા સ્તંભમાં કોઈ ઘટક સમાન નહીં થાય, અથવા તો પહેલા સ્તંભમાં રહી સમાન નહીં થાય, તો પછી આપણે એ પ્રમેય લાગુ પાડવાનો કોઈ ફાયદો નથી. તો શું કરી શકીએ અત્યારે? તો કે અહીંયા બીજા સ્તંભને ત્રીજા સ્તંભ હારે એડ કરી દઈએ, તો એટલે કે ક્રિયા કઈ કરવાની જરૂર લાગે છે? તો કે C3 ઉપર C2 પ્લસ C3 લેતા. ખ્યાલ આવે? C2 પ્લસ C3 એટલે કે બીજા સ્તંભને અને ત્રીજા સ્તંભને એડ કરીને ત્રીજા સ્તંભે લખીએ, તો એ ઘટકો કેવા આવશે? A પ્લસ B પ્લસ C, B પ્લસ C પ્લસ A પ્લસ B પ્લસ C. તો A પ્લસ B પ્લસ C આપણને સામાન્ય દેખાય. તો ત્રીજા સ્તંભમાં ઘટકો કેવા વધશે? તો કે 1 1 1, અને પહેલા સ્તંભમાં ઓલરેડી ઘટકો કેવા છે? 1 1 1. તો નિશ્ચયકનું મૂલ્ય સાબિત થઈ જાય 0, કારણ કે C1 = C3. આ પણ દાખલા નંબર 6, નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરી એને સાબિત કરો. હવે આ પ્રકારે દાખલો એવી રીતે એટલા માટે આપી દીધો, કંઈ જરૂર પડે તો કદાચ વિસ્તરણ પણ કરી શકો. જો વિસ્તરણ કરવાનું જ ન હોય તો ચોખ્ખો જ કરેલી આપે કે વિસ્તરણ કર્યા સિવાય. આવું લખેલું હોય તો તમે જરૂર પડે ત્યાં અમુક સ્ટેપમાં ગુણધર્મ ઉપયોગ થાય અને અમુક સ્ટેપમાં વિસ્તરણ પણ કરી શકો. તો અત્યારે આપણે ગુણધર્મ ઉપયોગ બને ત્યાં સુધી કરવાનો. તો પહેલો જે નિશ્ચયક આપેલો છે, ડાબી બાજુ લઈએ, D સ્વરૂપે લઈએ, તો દરેક હારમાંથી -1 સામાન્ય મળે એમ છે. દરેક હારમાંથી -1, એટલે -1નો ઘન થઈ જાય. હવે જે નિશ્ચયક દેખાય એમાં Ri2Ci લેતા, આમ પણ સંકેત લખી શકો Ri2Ci. ઓકે, તો એનાથી શું થશે? જે મૂળભૂત નિશ્ચયક હતો એ જ મળી ગયો ડાબી બાજુનો, એટલે કે -D. તો 2D = 0, તો D = 0, જે આપણા માટે જરૂરી પરિણામ થઈ ગયું. ઓકે, સરળ છે દાખલો. દાખલા નંબર 7. દાખલા નંબર 7માં ખાસ જોજો મિત્રો, આવા પ્રકારે વર્ગ સ્વરૂપે પદ હોય અમુક, અહીંયા અમુક ઘટકો વર્ગ સ્વરૂપે છે બરાબર, અને અમુક AB BC AC, ત્યારે ખાસ જો સામાન્ય મળે એમ છે કાંઈ, તો R1માંથી A, R2માંથી B અને R3માંથી C સામાન્ય ખેંચી લઈએ. તો હવે જે નિશ્ચયક હોય તે તમે સમજી શકો, ABC ટાઈપનો જે છે એમાં આપણે સાદુરૂપ વિચારીએ તો ફરી પાછું પ્રથમ સ્તંભમાંથી A, બીજા સ્તંભમાંથી B અને ત્રીજા સ્તંભમાંથી C સામાન્ય મળે એમ છે. તો આ પ્રકારને નિશ્ચયક હોય દો. હવે નિશ્ચયકનું સાદુરૂપ ડાયરેક્ટ પણ આપી શકાય, એના કરતાં આજે ગુણધર્મ ઉપયોગ કરીએ તો વિસ્તરણ સરળ થઈ જશે. કેવી રીતે? તો કે અહીંયા પહેલી હાર અને બીજી હારને એડ કરીએ. પહેલી હાર અને બીજી હારને એડ કરીએ તો 0, બીજા ઘટકમાં 0 અને અહીંયા 2 થઈ જશે. તો એક જ ઘટક સાથે આનું વિસ્તરણ કરવાનું થયું, બાકીના ઘટકો 0 છે. ABC² 2, આ ઘટકની નિશાની પ્લસ હોય એટલે 2, અને એનો ઉપનિશ્ચાયક 1 માઇનસ માઇનસ પ્લસ 1 સાદુરૂપ આપતા 2 × 2, એટલે કે જરૂરી જવાબ. એક્સરસાઇઝ 4.2, દાખલા નંબર 8, નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરી સાબિત કરો કે ફરી પાછું આપણે કીધું એમ ગુણધર્મ ઉપયોગ કરવાની છૂટ સાથે વિસ્તરણ પણ જરૂર લાગે ત્યાં કરી શકો. સરળ દાખલો છે નિશ્ચયકનો, આવા સાબિતીના દાખલા
ઘણી વખત આ પ્રકારે વર્ગવાળા ઘનવાળા પદ આવે પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલું કામ શું જોશું, ડાબી બાજુમાં જે પદ આપેલું છે અને જમણી બાજુને સામે ધ્યાનમાં રાખી આપણે સાદરૂપ વિચારવાનું. જમણી બાજુમાં એ માઇનસ બી છે અહીંયા, તો એનું અર્થઘટન એવું થાય આપણા માટે, અહીંયા નિશ્ચયકમાં એવું કંઈ સાદરૂપ આપી શકીએ, એ માઇનસ બી બને. પછી બી માઇનસ સી છે તો એવું પણ બને એમ છે પદ. એનું અર્થઘટન આપણે શું કરવું જોઈએ ક્રિયા, એ ત્યાંથી ખબર પડી જાય. ડાબી બાજુમાં અહીંયા આપણે નિશ્ચયક જે આપેલો છે એમાં આર વન માઇનસ આર ટુ લઈએ, એટલે કે હાલા પહેલી હારમાંથી બીજી હાર બાદ કરીએ. ખરેખર ક્રિયા કઈ કરીએ છીએ, આમ પણ લખી શકાય, આર વન ઉપર આ પ્રોસેસ થઈ રહી છે, બીજી હારને માઇનસ વડે ગુણી પહેલી હારમાં એડ કરતા, એટલે નિશ્ચયકના મૂલ્યમાં કાંઈ ફેર પડતો નથી. પણ શોર્ટકટમાં આ રીતે પણ લખી શકાય, આર વન માઇનસ આર ટુ લેતા, જે આપણા માટે સરળ થઈ જાય. તો પહેલા જ ઘટકો વન માઇનસ વન ઝીરો, એ માઇનસ બી અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, ત્યાર પછી બી માઇનસ સી તૈયાર કરતા, તો વન માઇનસ વન ઝીરો, બી માઇનસ સી અને બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. તો હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા સુધીના સદરૂપમાંથી પહેલી હારમાંથી કાંઈ સામાન્ય મળે એમ છે, પહેલી હારમાંથી એ માઇનસ બી, બીજી હારમાંથી સામાન્ય મળે એમ છે, તો બીજી હારમાંથી આપણા માટે બી માઇનસ સી, બી માઇનસ સી આમાં પણ છે અવયવ પાડતા, તો એ માઇનસ બી અને બી માઇનસ સી સામાન્ય લેતા, તો જે કાંઈ નિશ્ચયકમાં વધશે એ આ પ્રકારે ઘટકો વધે. હવે આપણને વિસ્તરણ સરળ થઈ જાય, કારણ કે આપણને ખબર છે કોઈ સ્તંભમાં કે કોઈ હારમાં વધારે ઝીરો હોય તો ત્યાંથી જ વિસ્તરણ કરાય, એટલે અહીંથી વિસ્તરણ કરીએ અને નિશાની એની પ્લસ હોય તો બાકીના બે ઘટકો જેમના તેમ વનથી વિસ્તરણ શરૂ કરીએ. તો સાદરૂપ આપણા માટે બી પ્લસ સી માઇનસ એ માઇનસ બી, આ સૂત્રના માઇનસ અંદર લાગુ પડી જાય, તો છેલ્લો જવાબ આપણા માટે બી કેન્સલ થતાં જરૂરી પરિણામ મળી જાય. દાખલો સરળ છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે આવા પ્રકારે જ્યારે નિશ્ચયક આપેલો હોય ડાબી બાજુમાં, એમાંથી જમણી બાજુને ધ્યાનમાં રાખી સાદુરૂપ વિચારવું.